નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે બ્રિજ ક્રોસ ક્લાસ રેડીનેસ જ્ઞાન સેતુ આપવામાં આવેલ છે એમાં આજના વિડીયોમાં આપણે ધોરણ 10ની અંદર વિષય તમારો ગણિત છે એમાં આપણે ગુસ્સા અને લસા છે આ ટોપિક છે જોવાના છીએ. આગળના વિડીયોમાં આપણે બાકી આગળના જે ટોપિક છે બધા જોઈ ચૂક્યા છીએ, બરાબર. જો તમારે જોવાના બાકી હોય તો ખાસ પહેલાં તમે એ વિડીયો બધા જોઈ લો, ત્યારબાદ આજનો વિડીયો આપણે ગુસ્સા અને લસાનો જોઈએ, જેથી કરીને તમારે સમજવામાં સરળતા રહે. પહેલેથી તમે વિડીયો જોયેલા હશે, તમને બધું સમજાયેલું હશે અને આમાં પણ સમજવાની તમારે વધારે મજા આવશે અને લખવાની પણ મજા આવશે. ચાલો, ગુસ્સા. ગુસ્સા એટલે શું? તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ, બરાબર. કે આપેલી સંખ્યાઓને સામાન્ય અવયવ પૈકી સૌથી મોટો સામાન્ય અવયવ એટલે શું? તો કે ગુસ્સા. સંખ્યાઓ તમને આપેલી એમાંથી સૌથી મોટો સામાન્ય અવયવ લેવાનો. આપણે આગળ અવયવ વૃક્ષની રીત જોઈ ગયા, બરાબર. જો એ લોકોએ ન જોયું હોય તો ખાસ જોઈ લઈએ, બરાબર. કારણ કે ભવિષ્યમાં આપણે કામ આવવાની જ છે. ધોરણ 10ની અંદર અવયવ વૃક્ષની રીત છે, કામ લાગશે જ આપણે. કે 8 અને 12નો ગુસ્સા શોધવો છે મારે અવયવ વૃક્ષની રીત. તો પહેલાં 8નો ગુસ્સા શોધીશું. તો કે 4 2 8 થાય, તો કે 2 × 4 કરીએ એટલે, તો 4 ના, તો કે 2 × 2 કરીએ એટલે 2 × 2. આ રીતે ભાગ પડી ગયા એટલે 2 × 2 × 2 આવ્યા, બરાબર. અને 12ના ભાગ પડો તો કે 6 2 12 અને 2 3 6. આ રીતે આપણે ભાગ પાડી શકીએ, બરાબર. તો કેટલા આવ્યા? તો કે 8ના છે 2 × 2 × 2 અને 12ના છે એ શું થાય? તો કે 2 × 2 × છેલ્લા 3 વધ્યા એટલે કે 3, બરાબર. એટલે 2 2 4 3 12. હવે સામાન્ય તો શું નીકળે? તો કે 2માં 2 છે, 2 વખત એટલે 1 વખત 2 અને બીજું શું છે? તો કે 2 વખત 2 વખત 2 જ છે એટલે 2 જ નીકળશે. એટલે 2 × 2 એટલે શું થાય? તો કે 4. આથી 8 એટલે કે 8 અને 12નો ગુસ્સા એટલે કે જે વધારેમાં વધારે રિપીટ થતો હોય. આપણે આગળ જો અહીંયા તમને આપેલી જ છે કે આપેલ સંખ્યાઓને સામાન્ય એવો પૈકી સૌથી મોટો, સૌથી વધારે વખત કયો સામાન્ય એવો આવે છે એ સંખ્યા શું થાય? તો કે એનો ગુસ્સા થાય એટલે 2 × 2 કરો એટલે શું થાય? તો કે 4. આથી 8 અને 12નો ગુસ્સા શું થાય? 4. હવે એ રીતે તમારે શું કરવાનું? તો કે નીચે તમને સંખ્યા આપેલી છે એનો ગુસ્સા શોધવાનો છે. 85 17 100 અને 170, 4 અને 12 અને 12 અને 144. ચાલો આપણે શોધીએ, બરાબર. તમને તમારા માટે ખાસ કરેલી છે, તમે ખાસ પહેલાં સમજજો અને પછી ત્યારબાદ તમારી નોટબુકમાં છે તમે લખજો, બરાબર. 85 અને 17 છે, વૃક્ષ અવયવની રીતે જ આપણે એનો ગુસ્સા કરશું. તો કે 85નો શું ભાગ પડે? તો કે ભાઈ 17 5 85, અને 17ના તો કે 17 1 17, બીજો કોઈ ભાગ પડતું નથી એટલે 5 શું આવ્યું? તો કે 17 × 5. બીજું છે 17, તો કે 17નો શું? તો કે 17 1 17 એક જ ભાગ પડે એટલે 5 અને 17 અને 1 અને 17 બેમાં સામાન્ય સૌથી વધારે શું હોય? તો કે 17 છે. એટલે 85 અને 17નો ગુસ્સા શું થાય? ગુરુત્તમ સામાન્ય અવયવ 17 થાય, બરાબર. આમાં કાંઈ છે નહીં. પછી છે 100 અને 170. ચાલો, 100નું શું? તો કે 50 2 100, 50નું તો કે 25 2 50, 25નું તો કે 25 25 25, અને 5 1 5 એટલે શું? તો કે 2 × 2 × 5 × 5. હવે 170 જુઓ, 170નું તો કે 85 × 2. 85 ને 2 વડે ભાગશે નહીં, 3 વડે નહીં એટલે 4 વડે નહીં, ડાયરેક્ટ 5 પાસે જવું પડશે. 17 5 85 અને 17 1 17 એટલે શું થયું? 2 × 5 × 17. બેમાંથી શું છે સામાન્ય અવયવ? તો કે 2 અને 5 એ છે, કારણ કે પહેલામાં છે ને બીજામાં છે એટલે 2 × 5 કરોડ શું થાય? તો કે 10. તો એનો ગુસ્સા શું થયો? તો કે 10 થયો, બરાબર. એવી રીતે 4 અને 12નો તમને ખ્યાલ આવી જાય. એ જ રીતે આપણે કરવાનું છે ને, જે ગુરુત્તમ વધારેમાં વધારે જે અવયવ સામાન્ય આવતો હોય એ આપણે લઈ લેવાનો, બરાબર. એવી રીતે 12 અને 144નો તો જોવો હોય તો જોઈ લે. 12નો શું થાય? તો કે 6 2 12 અને 3 6 નો 3 2 6 અને 3 1 3 એટલે 2 × 2 × 3. આ 12નું થયું. 144નું 72 2 144, 72 36 2 72, 36 ને 18 2 36, 9 2 18, 3 3 9 અને 3 1 3 એટલે 2 × 2 × 2 × 2, 4 વખત 2 અને 2 વખત 3, બરાબર. એટલે સામાન્ય એવું શું હોય? તો કે 1 2 ઉપર 2 છે, નીચેમાંથી 2 લેવાના એટલે 2 × 2 અને 1 વખત 3, બરાબર. એટલે શું થાય? તો કે 12 થાય. એનો ગુસ્સા શું થાય? 12 થાય, બરાબર. ખ્યાલ આવી ગયો. ચાલો, હવે સંખ્યા જોઈ લીધી. ત્યારબાદ છે લસા, એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી, અવયવની અવયવી. હવે લસા એટલે શું થાય? તો કે આપણે ગુસ્સામાં શું ખાલી સામાન્ય અવયવ જે વધારે આવતો હોય એ જ લેતા ને. લસામાં શું કરવાનું? તો કે સામાન્ય અવયવ તો લેવાનું જ, એની સાથે સાથે બાકીના જ અવયવ રહી જતા હોય એ પણ લઈ લેવાના. આપણે લસા ગુસ્સામાં શું કરતા? તો કે જે સૌથી વધારે સામાન્ય અવયવ આવે એ જ લેતા. લસામાં શું કરવાનું? તો કે સામાન્ય અવયવની સાથે બાકીના અવયવ જે વધતા હોય એને પણ આપણે ભેગા જોઈન્ટ કરી લેવાના. હવે દાખલા તરીકે 8 અને 12 છે, એના તમને લસા આપી દીધા છે કે 2 × 2 × 2 આગળ આપણે જોયું ને 2 × 2 × 3, બરાબર. તો 2માં કોમન શું થાય? તો કે 2 વખત 2 છે એટલે 2 × 2 થાય. તો વધ્યું શું? તો કે 1 વાર 2 ને 1 વખત 3, આ 2 વધી ગયા, બરાબર. તો શું આપણે એને પણ ગુણાકારમાં આપણે એડ કરી દેશું એટલે 2 × 2 એટલે 4 અને 2 × 3 એટલે 6, 4 6 24. તો 8 અને 12નો લસા લઘુત્તમ સામાન્ય અવયવી શું થાય? તો કે 24. એવી જ રીતે 2 અને 10નો તો કે 2 1 2 ને 2 5 10, 2માં 2 તો છે જ
એટલે એક વખત બે લખી નાખ્યા, બાકી પાંચ વધ્યા ને એક વધ્યો તો પાંચ એકો પાંચ એટલે પાંચ લખી નીકળે, બે પચ્ચા ને દસ. હવે તમને નીચે સંખ્યા આપેલી છે, આપણે એને લસાઅ શોધવાનો છે, બરાબર, એ શોધી લઈએ પછી આપણે અતિસંક્ષિપ્ત રૂપમાં આગળ વધશું. ચાલો એકવીસ ત્રેસઠ ને બધા આપેલા છે જોઈ લઈએ. ચાલો હવે એકવીસ અને ત્રેસઠનો આપણે લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવી શોધવાનું છે. તો એકવીસનું તો કે સાત તેરી એકવીસ એક જ છે, બીજો કોઈ ભાગ પડતો નથી. ને ત્રેસઠનું તો કે ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ, અને નવ સત્તા ત્રેસઠ અને ગુણ્યા સાત, બરાબર. બેમાં કોમન સામાન્ય શું છે તો કે ત્રણ અને સાત. ચાલો એક વખત એને લખી નાખો, પછી વધ્યું શું તો કે એક વખત ત્રણ છે એ વધ્યા તો એને પણ ગુણાકારમાં લઈ લ્યો, તો કે સાત તેરી એકવીસ તેરી ત્રેસઠ, બરાબર. ચાલો પછી છે પંચાવન અને એકસો પાંચ. પંચાવનનો શું ભાગ પડે તો અગિયાર પચાસ પંચાવન, બીજો એના સિવાય કોઈ ભાગ પડતો નથી. આ એક છે એ તો બધામાં આવે જ છે, અને એકસો પાંચનું તો કે એકવીસ ગુણ્યા પાંચ કરો એટલે એકસો પાંચ થાય, બરાબર. તો બંનેમાં સામાન્ય શું છે તો કે પાંચ એક જ છે, બાકીના અગિયાર અને એકવીસ તો એને પણ આપણે લઈ લેવાના, કારણ કે નિયમ છે કે લસામાં જે સામાન્ય અવયવ તો લેવાનો, એની સાથે સાથે બાકીના અવયવ રહી જતા હોય એને પણ લઈ લેવાના. એટલે શું થાય તો કે પાંચ ગુણ્યા અગિયાર ગુણ્યા એકવીસ કરો એટલે એક હજાર એકસો ને પંચાવન થાય, એ એનો લસાઅ થયો, બરાબર. ચાલો એકસો વીસ અને છત્રીસ એ જોઈએ. તો કે એકસો વીસના ભાગ પાડીએ પહેલાં તો કે સાઠ દુ એકસો વીસ, સાઠના ભાગ પડે ત્રીસ દુ સાઠ, ત્રીસના ભાગ પડે પંદર દુ ત્રીસ, પંદરના ભાગ પડે ત્રણ પચાસ પંદર, એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે, એને ગુણ્યા ત્રણ ને એને ગુણ્યા પાંચ. અને છત્રીસના તો કે બે ગુણ્યા અઢાર, અઢાર તો છોત્રી, પછી નવ દુ અઢાર, ત્રણ તેરી નવ, એટલે બે ગુણ્યા બે અને ત્રણ ગુણ્યા ત્રણ. લસાઅ જોઈએ તો શું તો કે બંનેમાં છે બે વખત બે છે અને બે વખત ત્રણ છે, તો બે ગુણ્યા બે આવશે એને ગુણ્યા એક વખત ત્રણ એ આવી ગયું. વધ્યું શું તો કે બે અને પાંચ વધ્યું, આમાં શું વધ્યું તો કે એક વખત ત્રણ વધ્યું, એને પણ આપણે લખી નાખ્યું. ટોટલ એનો ગુણાકાર કરેલો શું થાય તો કે ત્રણસો ને સાઠ. આવી રીતે તમે સો અને બસો વીસ જોઈ શકો, બરાબર. તમે ખાસ સમજો, જો તમને ન સમજાય તો તમે ખાસ કોમેન્ટ કરજો કે સર અમને સમજાતું નથી, તો એના માટે પણ અમે કંઈક રસ્તો છે શોધી લઈશું, બરાબર. એવી રીતે ઓગણપચાસ ને ચોર્યાસી છે, એવી રીતે તમે શોધી શકો. સત્યો સત્ય ઓગણપચાસ, ચોર્યાસીના શું થાય તો કે બેતાલીસ થી ચોર્યાસી, એકવીસ તો બેતાલીસ, સાત તેરી એકવીસ, એટલે બે ગુણ્યા બે અને ત્રણ ગુણ્યા સાત, બરાબર. એટલે ચોર્યાસી ને બેનો કરી તો કે બે ગુણ્યા ઓમાં સાત જ છે, એટલે એક વખત સાત આવી ગઈ, એક વખત વૈદા એ પણ લખી નાખવાના, બધી સંખ્યા લખી નાખો, એટલે શું થાય તો કે પાંચસો ને ઇઠ્યાસી, બરાબર. તો આપણું ગુસ્સા અને લસાઅ છે અહીંયા પૂરું થાય. આપણે આજના વિડીયોમાં ગુસ્સા અને લસાઅ ખાલી એક જ આ બે જ ટોપિક સમજશું, જેથી કરીને તમારે સમજવા પણ સહેલા પડે અને તમારે લખવાની પણ તમને મજા આવે, બધું તમારે ભેગું ન થાય. એટલે આપણે ટોપિક વાઇઝ અલગ અલગ કરી નાખ્યું છે, એટલે તમને સમજવામાં મજા આવે ને લખવામાં પણ તમને મજા આવે ને બધું તમને સરળતાથી સમજાઈ જાય. જો તમારે એની પીડીએફ જોઈતી હોય બધી સોલ્યુશનની, તો તમે www.digitalvidyalay.in આ જે વેબસાઇટ છે એની ઉપરથી તમે આની પીડીએફ પણ તમે મેળવી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો જે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને આવી કોઈ નોટિફિકેશન આવે તો તરત તમારા સુધી પહોંચી જાય અને તમે સરળતાથી સમજી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આવજો. જય હિન્દ, જય ભારત.